नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरणना विषय सामाजिक विज्ञाननी अंदर चैप्टर नंबर 10 मां आज भाग नंबर 2 मां आपणे केंद्र कक्षाए धारासभा एटले के लोकसभा विषय अभ्यास करवानो छे। तो के केंद्र कक्षाए शुं आवे? केंद्र एटले के दिल्ली मां आपणे भारतनो केंद्र कयो कहेवाय छे? दिल्ली में जे सरकार बैठेली होय तेने केवी कहेवाय? केंद्र सरकार कहेवाय। केवी कहेवाय छे? केंद्र सरकार। तो के क्यां शुं आवेलुं होय छे? संसद आवेलुं होय छे। शुं आवेलुं होय छे? ज्यां केंद्र में जे सरकार बैठेली होय, जे आपणे चूंटीने मूक्यावाय छे, शुं केवाय? संसद। हवे संसदना बे प्रकार पड़े छे। संसदना केटला प्रकार पड़े छे? तो के संसदना बे प्रकार पड़े छे। हवे कया बे प्रकार पड़े छे? एक लोकसभा ने बीजो राज्यसभा। संसद ना केटला प्रकार पड़े छे? तो के बे प्रकार पड़े छे, एक लोकसभा ने बीजो राज्यसभा। हवे लोकसभा ने बीजा कया नामे ओळखवामां परीक्षा में प्रश्न पूछा के लोकसभा ने बीजा कया नामे ओळखवामां आवे छे? तो लोकसभा ने निचला गृह तरीके ओळखवामां आवे छे। कया गृह तरीके? निचला गृह तरीके ओळखवામાં આવે છે। જ્યારે રાજ્યસભાને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે। પરીક્ષામાં પૂછાય રાજ્યસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને ઉપલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે લોકસભાને નીચલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે। હવે જે આ લોકસભાના જે સભ્યો છે તેને લોકો દ્વારા ચૂંટીને મોકલવામાં આવે છે, કે જે લોકસભાના જે સભ્યો છે તેમને પ્રત્યક્ષ મતદાન કરી તેમને ચૂંટીને મોકલવામાં આવે છે। જે હવે પરીક્ષામાં બીજો પ્રશ્ન પૂછાય છે કે લોકસભામાં કુલ કેટલા સભ્યો હોય છે? તો શું આવશે જવાબનો? 545। લોકસભામાં કુલ કેટલા સભ્યો હોય છે? તો લોકસભામાં કુલ 545 સભ્યો હોય છે। હવે જે કુલ 545 સભ્યો જે રાજ્યસભામાં હોય છે તેમાંથી 2 સભ્યોને રાષ્ટ્રપતિ ડાયરેક્ટ નિમણૂક કરે છે, તેમની ચૂંટણી થતી નથી। કુલ 545 છે, તેમાંથી 543 લોકોની ચૂંટણી થાય છે અને 2 સભ્યોની ચૂંટણી થતી નથી। તો એ 2 સભ્યો કઈ રીતે આવે છે? તો એ 2 સભ્યોને રાષ્ટ્રપતિ ડાયરેક્ટ લોકસભામાં નિમણૂક કરે છે અને આ 2 સભ્યોને ડાયરેક્ટ નિમણૂક કરવામાં આવે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમને એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા જે 2 સભ્યોની નિમણૂક કરવામાં આવે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો શું જવાબમાં આવશે? એંગ્લો ઇન્ડિયન। શું આવશે જવાબની અંદર? તો જવાબની અંદર આવશે એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે। તો ખાસ યાદ રાખો કુલ સભ્યો કેટલા? તો કે 545। કેટલા સભ્યોની ચૂંટણી થાય છે? તો કે 543 સભ્યોની। રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો કે 2 સભ્યોની નિમણૂક કરે છે અને જે 2 સભ્યોની નિમણૂક કરવામાં આવે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો તેને એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે। રાષ્ટ્રપતિ એક સંસદનો ભાગ છે, જે રાષ્ટ્રપતિ છે તેને પણ એક સંસદના ભાગ તરીકે ઓળખવામાં આવે છે। જો કે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદઘાટન પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય ક્યારેય પોતે હાજરી આપતા નથી। હવે રાષ્ટ્રપતિ એ સંસદનો એક ભાગ છે, પણ રાષ્ટ્રપતિ કે જ્યારે કે બેઠક મળે ત્યારે પોતે દરરોજ ભાગ લેતા નથી। પણ રાષ્ટ્રપતિ સંસદના સત્રમાં ક્યારે ભાગ લે છે? તો કે સંસદ જ્યારે પ્રથમ બેઠકનું ઉદઘાટન થતું હોય, કે જ્યારે નવી સરકાર બેઠેલી હોય ત્યારે તેનું પ્રથમ સત્ર મળે,
ત્યારે પોતે શું કરે છે પોતાનું પ્રવચન આપે છે અને બીજા નંબરમાં જ્યારે સંયુક્ત બેઠકમાં સંસદની જ્યારે સંયુક્ત બેઠક મળે ત્યારે પણ પોતે સંબોધન કરતા હોય છે સંયુક્ત બેઠક એટલે કે લોકસભા અને રાજ્યસભા દરરોજ અલગ અલગ બેઠક મળતી હોય પણ અમુક સમય કોઈ એવો બિલ બીજું પસાર કરવાનું હોય ત્યારે તેની સંયુક્ત બેઠક મળતી હોય છે લોકસભા અને રાજ્યસભા એટલે બંનેની બેઠક નહીં મળે ત્યારે કોણ પ્રવચન કરતું હોય છે તો ત્યારે પ્રવચન રાષ્ટ્રપતિ કરતા હોય છે તેના સિવાય પોતે ક્યારે સંસદમાં હાજરી આપતા નથી સંસદે ભેલ કાયદા
તેમણે કોઈ કાયદો બનાવ્યો ને તે કાયદાની અંદર જો કોઈ બંધારણીય વિસંગતતા એટલે કે બંધારણનો ભંગ થયો હોય તેવું લાગતું હોય અથવા આપણે તેમાં કોઈ વિસંગતતા લાગતી કે ભાઈ આ બંધારણને અનુલક્ષીને આ કાયદો બનાવેલો નથી તેવી તમને વિસંગતતા અથવા કોઈ કાયદાનો ભંગ થયો હોય એવું લાગતું હોય તો તેને આપણે અદાલતમાં તે કાયદાને પડકારી શકીએ છીએ જો કાયદો ઉત્પન્ન ના બનાવ્યો હોય તો આપણે તે કાયદાને ક્યાં પડકારી શકીએ છીએ તો તે કાયદાને આપણે અદાલતમાં પડકારી શકીએ છીએ જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈનો ભંગ થાય છે તો તેને ગેરબંધારણીય ગણીને રદ બાતલ ફેરવી શકે છે હવે શું થાય છે આ કાયદાને જ્યારે અદાલતમાં પડકારવામાં આવે છે ને જે અદાલતના જે જજ સાહેબ છે તે શું કરે છે આ કાયદાનો અભ્યાસ કરે છે અને કાયદામાં પોતાને શું લાગે તો પોતાને એવું લાગતું હોય કે બંધારણીય જોગવાઈ કેન્દ્રનો ભંગ થઈ ગયો છે કે આ કાયદામાં કઈક બંધારણનો ભંગ થઈ ગયો છે તો તે ગેરબંધારણીય ગણીને રદ બાતલ ફેરવી શકે છે તો અદાલત છે તે શું કરે છે આ કાયદાને રદ કરી શકે છે હવે આપણે આગળ જોવાનું છે સંસદ સભ્યની લાયકાત કે આપણે સંસદ સભ્ય બનવું હોય તો આપણા જોડે કઈ કઈ લાયકાત હોવી જોઈએ તેના વિશે આપણે હવે અભ્યાસ કરવાનો છે કે સંસદ સભ્ય બનવું હોય તો આપણા જોડે કઈ કઈ લાયકાત હોવી જોઈએ તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો કે લોકસભાના સભ્ય તરીકે લાયકાત માટે તે પ્રથમ શું હોવું જોઈએ તો કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ શું હોવું જોઈએ કે જો તેને સંસદ સભ્ય બનવું હોય તો પ્રથમ તે ભારતનો નાગરિક હોવો જોઈએ ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી તેની ઉંમર કેટલી હોવી જોઈએ 25 વર્ષ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તમારે સંસદ સભ્યની ચૂંટણી લડવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ 25 થી વધુ ગમે તેટલી ચાલે અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાતો પણ ધરાવતો હોવો જોઈએ કે ઓછામાં ઓછી 25 વર્ષ અને સંસદ માટે જે લાયકાતો નક્કી કરવામાં આવેલી હોય તે લાયકાત પણ પોતાના જોડે હોવી જોઈએ પરંતુ તે નાદા કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ના હોય પોતાને અસ્થિર એટલે કે મગજનો ગાંડ હોય એ પ્રકારનો જાહેર કરેલો ન હોવો જોઈએ કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન વધુ ધરાવતો ન હોવો જોઈએ એટલે કે કેન્દ્ર સરકારમાં અથવા રાજ્ય સરકારમાં પોતાના જોડે કોઈ સરકારી વેતન ધરાવતો એટલે કે સરકારી નોકરી પોતાના જોડે હોવી જોઈએ નહીં જો તમારા જોડે સંસદ સભ્ય તમારા બનવું હોય તો તમારા જોડે કોઈ સરકારી નોકરી હોવી જોઈએ નહીં સક્ષમ અદાલત દ્વારા ભૂમિકા પૂર્ણ થયેલ ન હોય તેવી જ વ્યક્તિ સંસદનો ઉમેદવાર કરી શકે શું છે કે તમે કોઈ પણ અદાલતની અંદર તમારા ઉપર ગુનો નોંધાયેલો હોવો જોઈએ નહીં નહીતર તમે સંસદમાં ઉમેદવારી કરી શકતા નથી સંસદની બે બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવી પડે જ્યારે સંસદને વર્ષની અંદર સત્રો મળતા હોય છે લોકસભા અને રાજ્યસભા તો કે બે જ્યારે બે વખત બોલાવવામાં આવે સત્ર તો કે બે સત્રનો સમયગાળો 6 માસથી વધારે હોવો જોઈએ નહીં 6 માસની અંદર જ કે 6 માસ પૂરા થાય એના પહેલા જ બીજું સત્ર મળવું જોઈએ એટલે લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરી શકે છે કે લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે તો કે વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરી શકે છે જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે કે જે લોકસભાનો સભ્ય હોય તે લોકસભામાં પણ ભાગ લઈ શકે છે અને જે રાજ્યસભાનો હોય તે રાજ્યસભામાં ભાગ લઈ શકે છે અને તે મતદાન પણ કરી શકે છે
પરિવારનો કોઈ સભ્ય હોય તે શું કરે છે, ભલે નીચલા ગ્રુપનો સભ્ય ન હોય છતાં પણ તે બંને ગ્રુપોમાં ભાગ લઈ શકે છે અને સંબોધન પણ કરી શકે છે, પણ તે મતદાન કરી શકતો નથી કે જે ચૂંટાયેલો સભ્ય ના હોય તે મતદાન નથી કરી શકતો, પણ બંને ગ્રુપમાં પોતે સંબોધન કરી શકે છે. પરંતુ જે ગ્રુપમાં સભ્ય તે ગ્રુપમાં તેઓ મતદાન કરી શકે છે કે જે ગ્રુપમાં પોતે ચૂંટાયેલા હોય તેમાં જ પોતે મતદાન કરી શકે છે અને સંબોધન બંને ગ્રુપોમાં તે કરી શકે છે. લોકસભામાં ગુજરાતની કુલ 26 બેઠકો છે. લોકસભામાં કુલ કેટલી બેઠકો છે તો કે 545 છે. લોકસભામાં કુલ કેટલી બેઠકો છે તો કે 545 કુલ બેઠકો છે. તેમાં ગુજરાતની કુલ આખા દેશની 545 છે લોકસભામાં. તેમાં ગુજરાતના કુલ કેટલા સભ્યો છે લોકસભામાં તો કુલ 26 બેઠકો છે. 545 માંથી ગુજરાતની કુલ કેટલી બેઠકો છે લોકસભાની અંદર તો 26 બેઠકો છે. અને લોકસભાની ઉંમર કેટલી હોય છે તો કે 5 વર્ષની હોય છે. 5 વર્ષ પહેલા વિખેરવાની સત્તા કોના જોડે છે તો રાષ્ટ્રપતિ વિખેરી શકે છે. રાષ્ટ્રપતિ કટોકટી તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે છે. જો કોઈ સરકારને શું કરવામાં આવે છે, બરખાસ્ત કરવામાં આવે તો ત્યાં પછી શું થાય છે કટોકટી, અને કટોકટી કેટલા વર્ષ સુધી લંબાવી શકાય છે તો કે 1 વર્ષ સુધી લંબાવી શકાય છે. રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કર્યું હોય તે પોતાને અદાલતમાં પડકારી શકાતો નથી. જો રાષ્ટ્રપતિએ શું કરે લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તેને આપણે અદાલતમાં પડકારી શકતા નથી. દિલ્હીની અંદર જે સંસદ ભવન આવેલું છે તે આપણને આ પ્રકારમાં જોવા મળે છે. દિલ્હીની અંદર સંસદ ભવન છે તે આ પ્રકારે આપણને જોવા મળે છે. લોકસભા અને રાજ્યસભા કેવું હોય છે, અર્ધવર્તુળ આકાર જોવા મળે છે અને 550 લોકો બેસી શકે એટલી તેની જગ્યા હોય છે. અને એમાં અલગ અલગ પ્રકારના 6 ભાગ પડેલા હોય છે. કેટલા ભાગ પડેલા હોય છે, જે અર્ધગોળાકાર હોય છે એની અંદર અલગ અલગ પ્રકારના 6 ભાગ પડેલા હોય છે. અહીં કને કોણ બેસે છે તો કે લોકસભા જે અધ્યક્ષ હોય તે ત્યાં બેસે છે. ત્યાં જમણી બાજુ શાસક જે સરકાર હોય તે જમણી બાજુ બેસે છે. ડાબી બાજુ કોણ બેસે છે તો કે વિરોધ પક્ષ, જે સામે બીજો પક્ષ હોય હારેલા એ ડાબી બાજુ અને જીતેલા પક્ષ હોય એ જમણી બાજુ બેસે છે. અહીં લોકસભાના કામકાજ માટેના જે કર્મચારીઓ હોય તે લોકસભાનું જે કર્મચારી જે કામ કરતા હોય ત્યાં આગળ ખુરશી ઉપર બેસે છે. અધ્યક્ષની ઘણી બાજુ શું હોય છે, સ્ક્રીન ગોઠવેલી હોય છે વોટિંગ માટે. અહીં શું હોય છે, બંને બાજુ અધ્યક્ષની ખુરશી હોય તેની બંને બાજુ શું હોય છે, આવી સ્ક્રીન ગોઠવેલી હોય છે. જ્યારે મતદાન થતું હોય ત્યાં બતાવે છે. હવે કોરમ એટલે શું, તો કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા, તો કે ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા. કોરમ એટલે શું, તો કે જ્યારે ગૃહનું કામ શરૂ હોય કે જ્યારે લોકસભા અથવા રાજ્યસભાનું સત્ર મળેલું હોય ત્યારે એ કામ ચાલુ રાખવા માટે કુલ સભ્યોમાંથી હાજર કેટલા સભ્યો છે તે સંખ્યાને શું કહેવામાં આવે છે, તેને કોરમ. કુલ સભ્યોમાંથી જે હાજર સંખ્યા હોય તેને શું કહેવામાં આવે છે, તો તેને કોરમ તરીકે ઓળખવામાં આવે છે. હવે લોકસભામાં કુલ કેટલા સભ્યો છે તો કે 545 સભ્યો છે. તેમાંથી કેટલા સભ્યો હાજર હોય તો જ સત્ર ચાલુ રહે, નહીંતર સત્ર ચાલુ રહેતું નથી. એટલે 1/10 545 સંખ્યામાંથી કુલ 1/10 સભ્યો
एक भाग्या दस जिला सभ्य हाजर हो तो संसद सत्र चालू रहे चालू रहत नहीं। 520 में एक भाग्या दस करिए के सभ्य था 55 सभ्य था के 55 सभ्य था। तो गृहनी अंदर जो 55 सभ्य हो तो गृहनी कार्यवाही आगे चले अथवा जारी आगे कार्यवाही चलती नहीं ते खास हमारे याद रखवानू छे। तो के राज्यसभा में कार्य साधक संख्या राज्यसभा में कुल सभ्य संख्या कितनी छे आनो लोकसभा में कुल कितनी संख्या छे 545 અને રાજ્યસભા માં કુલ કેટલી સંખ્યા છે તો કે 250 છે અને 250 માંથી 1/10 એટલે શું કીધા કોરમ 1/10 એટલે કે 1/250 માં કુલ 1/10 કરીએ એટલે કેટલા થાય 25 સભ્ય સંખ્યા થાય। તો કે લોકસભાની અંદર 55 સભ્યો હોય અને રાજ્યસભાની અંદર 25 સભ્યો હોય તો લોકસભાની અંદર 55 સભ્યો અને રાજ્યસભાની અંદર 25 સભ્યો હોય તો જ તેની કાર્યવાહી થાય છે નહીતર તેની કોઈ કાર્યવાહી થતી નથી। કયા બે પ્રકાર પડે છે તો કે એક લોકસભા અને બીજું રાજ્યસભા। તો કે આપણે પ્રથમ જોઈ ગયા કે લોકસભા તો કે લોકસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે લોકસભાને નીચલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે। લોકસભાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો લોકસભાને નીચલા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે। પછી લોકસભા કેવું ગૃહ છે તો કે લોકસભા એ કાયમી ગૃહ છે। પછી લોકસભાની અંદર કુલ કેટલા સભ્યો હોય છે તો કે લોકસભાની અંદર કુલ 545 સભ્યો હોય છે અને 545 સભ્યોમાંથી કેટલા સભ્યોને પ્રત્યક્ષ ચૂંટીને મોકલવામાં આવે છે તો કે 543 સભ્યોને પ્રત્યક્ષ ચૂંટીને તેમને સંસદમાં એટલે કે લોકસભામાં મોકલવામાં આવે છે। જ્યારે કેટલા સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે તો કે 2 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે। જે આ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે તે સભ્યોને કયા નામે ઓળખવામાં આવે છે તો કે તે સભ્યોને એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે। હવે તમારે લોકસભાના સંસદ બનવું હોય તો તેના માટે કઈ કઈ લાયકાત હોવી જોઈએ તો પ્રથમ તે કેવો હોવો જોઈએ તો કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ। પછી તેની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ તો કે તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ। પછી કે તે અસ્થિર મગજનો અથવા નાદાર જાહેર થયેલો હોવો જોઈએ નહીં। પછી તેના ઉપર કોઈ પણ પ્રકારનો અદાલતી ગુનો કે અદાલતનો કેસ થયેલો હોય તેવો ગુનો થયેલો હોવો જોઈએ નહીં। પછી કોરમ કે કોરમ એટલે શું કે જ્યારે સંસદનું કે લોકસભાનું સત્ર મળે ત્યારે કુલ સભ્ય સંખ્યાની જે હાજર સંખ્યા રહે તેને શું કહેવામાં આવે છે કોરમ। અને કોરમ કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ તો કે કુલ સભ્ય સંખ્યા ભાગ્યા 10 કે કુલ સભ્ય સંખ્યા ભાગ્યા 10 તેના પરથી આપણે કોરમ મેળવી શકીએ છીએ। તો કે 545 લોકસભાની સભ્ય સંખ્યા કેટલી છે તો કે 545 છે। તો કે 545 ભાગ્યા 10 તો 545 ભાગ્યા 10 તો કેટલા થશે તો કે 55 જેવા થશે। કેટલા થશે 55 થશે। તો કે જે આ 55 છે એને શું આપણે કહીશું કોરમ તરીકે ઓળખવામાં આવશે। જો 55 કરતા સંખ્યા ઓછી થશે
तो तेने त्यारे आपणे लोकसभानुं सत्र मां कोई कार्यवाही करी शकशुं नहीं, त्यारे कोई पण काम थशे नहीं। पण 55 अथवा 55 करता संख्या वधारे हशे त्यारे ज आपणे लोकसभानी कार्यवाही आगळ करी शकशुं। तो आपणे आ दरेक अभ्यासना विशे बधुं जोयुं, लोकसभा विशे आपणे अभ्यास कर्यो। हवे आ ज रीते के संसदनो बीजो कयो प्रकार पड़े छे तो के राज्यसभा, आपणे लोकसभा विशे अभ्यास कर्यो। हवे संसदनो बीजो कयो प्रकार पड़े छे तो के राज्यसभा, तो के जे राज्यसभा विशे आपणे हवे આગળના ભાગનો અભ્યાસ કરીશું। આ આખો અભ્યાસ આપણે શાના વિશે કર્યો, લોકસભા વિશે। હવે આગળના ભાગની અંદર આપણે રાજ્યસભા વિશે અભ્યાસ કરીશું।